મિત્રો હું શાળા રચના વાસુદેવની YouTube ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં વિષય ગુજરાત શિક્ષણમાં પાઠ 13 નો પાઠ નામ છે ડોક્ટર ભીમરાવ આંબેડકર. બરાબર, હવે આપણે આ પાઠ સમજી ગયા છીએ અને આજે એના પ્રશ્ન જવાબ જોવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો. હવે તમને ખાલી એટલું જ પૂછ્યું છે કે ક્યાં થયો હતો. બરાબર, હવે તમને કદાચ એમ પૂછે કે પ્રશ્ન એક્ઝામ માં તમને એમ પૂછે કે ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર નો જન્મ ક્યાં અને ક્યારે થયો છે, તો શું લખવાનું છે? તો કે 14 એપ્રિલ 1981 માં થયો હતો. તો આપણે શું પૂછ્યું છે કે ખાલી ક્યાં થયો હતો, ક્યારે થયો હતો એ નથી પૂછ્યું. હવે આપણે શું લખવાનું છે કે ડોક્ટર ભીમરાવ નો જન્મ મધ્ય પ્રદેશ રાજ્યના મહુ ગામમાં થયો હતો. કયું ગામ હતું? મહુ ગામ. રાજ્ય કયું? મધ્ય પ્રદેશ. બરાબર, સાથે આધાર તો તમને એક્ઝામમાં પૂછી શકાય છે કે ડોક્ટર ભીમરાવ નો જન્મ મધ્ય પ્રદેશ રાજ્યના મહુ ગામમાં થયો હતો. બરાબર, હવે કદાચ બીજો પ્રશ્ન એમ પણ પૂછી શકે છે કે તેમનો જન્મ ક્યારે થયો હતો, તો કે ડોક્ટર આંબેડકર નો જન્મ 1891 થયો હતો. ક્યારે? તો કે 14 એપ્રિલ 1891 માં થયો હતો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે ડોક્ટર ભીમરાવ ના માતા પિતાના નામ જણાવો. તો કે ડોક્ટર ભીમરાવ ની માતા નું નામ ભીમાબાઈ અને તેના પિતા નું નામ રામજીભાઈ હતું. બરાબર, માતા નું નામ શું છે? તો કે ભીમાબાઈ અને પિતાનું નામ રામજીભાઈ. પછી ત્રીજો પ્રશ્ન છે કે ડોક્ટર ભીમરાવ ની વાંચન પ્રીતિ કેવી હતી? તો કે તે વાંચનમાં ખૂબ જ નિપુણ હતા. તે વાંચનનો ખૂબ જ શોખ હતો. એ હંમેશા ક્યારે પણ નવરા બેસતા નહીં. એને થોડો પણ સમય મળતો તો એ વાંચન જ કરતા હતા અને વાંચનમાં ખૂબ જ રુચિ હતી. તો કે આપણે જવાબમાં લખવાનું છે કે ભીમરાવ ની વાંચન પ્રીતિ એટલી બધી પ્રબળ હતી કે તેઓની આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી, જેના કારણે તે પુસ્તકો લઈ શકતા નહીં. તેથી તે સારા પુસ્તકો વાંચવા માટે ખૂબ જ ચાલી અને તે પોતે ક્યાં જતા હતા? લાઇબ્રેરી સુધી જઈ અને ત્યાં જઈને ત્યાં પુસ્તકો વાંચતા હતા અને જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ માત્ર પુસ્તકો જ, સારા સારા પુસ્તકો જ વાંચતા હતા. હવે આ પ્રશ્ન છે, ત્યાર પછી આ પ્રશ્ન છે કે આ પાઠમાંથી ડોક્ટર બાબા સાહેબના કયા ગુણ તમને વિશેષ ગમ્યા? તો કે એના બધા ગુણ સરસ જ છે, પણ આપણે અહીંયા આપણે એના થોડા ગુણ છે એ આપણે અહીંયા દર્શાવ્યા છે. તો કે આ પાઠમાંથી ડોક્ટર બાબા સાહેબના ઘણા ગુણ છે, જેમ કે અસ્પૃશ્યતાને દૂર કરી. એટલે કે અસ્પૃશ્યતા એટલે કે જે નીચી જાતિના વર્ગો છે એને ઘણા લોકો ખરાબ દ્રષ્ટિથી જોતા, અછૂત માનતા, એના ગુણ કોઈ ખાતા નહીં પીતા નહીં, એને કોઈ અડે તો પણ એ લોકો બધું એવું માનતા, અપશુકન માનતા. તો એ બધી વસ્તુને એને દૂર કરી, અસ્પૃશ્યતા એટલે કે એ જે મેં તમને કીધું એ રીતે, બરાબર, એને દૂર કરી, કુરિવાજો બંધ કરાવ્યા અને સતી પ્રથા નાબૂદ કરી. જેમ કે કોઈ પત્ની છે, એનો પતિ જયારે મરી જાય છે તેની સાથે એની પત્નીને પણ જીવતી મારી નાખે છે, એટલે કે સતી પ્રથા બંધ કરાવી. એની પાછળ એની સ્ત્રી છે, એની જે પત્ની હોય છે એ પણ એની સાથે અગ્નિમાં બેસી જાય છે, એટલે એ પ્રથા પણ બંધ કરાવી. દીકરા દીકરીઓને સમાન તપ આપી, વારસાગતમાં પણ દીકરીને પૂરો હક અપાવ્યો, તેમજ શિક્ષણ ક્ષેત્રે પણ સ્ત્રીઓ માટે એને ઘણા શિષ્યવૃત્તિ અને મફત શિક્ષણની સુવિધા અને જોગવાઈ કરી. સમાજમાં દરેક નાગરિકને સમાન હક મળે, દરજ્જો મળે તેવા કાર્ય પણ કર્યા. સાથે તેણે ભારતનું બંધારણ પણ બનાવ્યું. આ ઘણા કાર્ય બાબા સાહેબે કરેલા છે. બરાબર, તો આ તમારે છે એ કાપી બુકમાં લખી લેવાનું રહેશે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.